प्रभात स्वागत अगत्यना समाचार रसीकरणनी तैयारीओ राज्यभरमां अत्यारे थई रही छे त्यारे जानकारी मळी रही छे ते अनुसार सरकारी तेमज खानगी हॉस्पिटल अग्रणीओने पण तालीम आपवामां आवशे। रसी आपवाने लईने खास तालीम अपाई रही होवानी विगतो प्राप्त अत्यारे थई रही छे। कोने कई रीते वेक्सिन आपवी तेना मुद्दे तालीम चाली रही होवानी जानकारी छे। उल्लेखनीय छे के रसीकरणने लईने राज्यभरमां तैयारीओ थई रही छे त्यारे सरकारी अने खानगी हॉस्पिटल अग्रणीओने पण तालीम अपाई रही छे। रसी कई रीते आपवी कोने आपवी ए तमाम बाबतोने लईने खास जे तज्ञनी टीम छे तेमना द्वारा तालीम अपाई रही होवानी विगतो प्राप्त थई रही छे। उल्लेखनीय छे के राज्यमां तेने लईने ड्राय रन सहितनी पण तमाम जे कार्य छे ते करवामां आवी रह्युं छे त्यारे सरकारी अने खानगी हॉस्पिटल बन्ने स्थळो पर रसी आपवाने लईने जे खास टीम छे तेमने तालीम अत्यारे आपवामां आवी रही छे के कोई व्यक्तिने कई रीते रसी आपवी कोने आपवी आ तमाम बाबतोने लईने अत्यारे तैयारीओ थई रही छे। उल्लेखनीय छे के कोरोना काळमां हवे रसी ज आशानुं किरण छे अने આવનારા કદાચ થોડા સપ્તાહોની અંદર રસી રાજ્યને દેશને મળી પણ જાય ત્યારે એવા સમયે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ કે હોય તો વધુને વધુ લોકોને રસીકરણની પ્રક્રિયા તેના માટે પૂર્ણ થઈ શકે તે માટેની તૈયારીઓ રાજ્યભરમાં પણ થઈ રહી છે। પછી તેના સ્ટોરરૂમની વાત હોય, આરોગ્યકર્મીઓને તાલીમ આપવાની વાત હોય કે પછી સોફ્ટવેર ડેવલપ કરવાની વાત હોય, આ તમામને લઈને અત્યારે કાર્યવાહી આજ મુદ્દે વધુ જાણકારી અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ આપી રહ્યા છે। જિગ્નેશ, જાણકારી મળી રહી છે કે સરકારી અને ખાનગી બંને હોસ્પિટલ અગ્રણીઓને તાલીમ અત્યારે અપાઈ રહી છે, પૂરી વિગતો શું છે, કઈ રીતે આ તાલીમ અપાઈ રહી છે, કઈ કઈ બાબતોની તાલીમ અપાઈ રહી છે? વિધિ સીધી વાત છે કે ગુજરાતભરમાં આ કામગીરી ચાલતી હોય ત્યારે સરકાર પણ આ મામલે ગંભીર હોય અને એટલા માટે જ કોર્પોરેશન દ્વારા અમદાવાદની સરકારી તેમજ પ્રાઇવેટ બંને હોસ્પિટલોના સંચાલકોની વિશેષ રીતે ટીમ તૈયાર કરવામાં આવી છે અને આ ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે જેમાં સરકારી અને પ્રાઇવેટ તમામ ડૉક્ટરો હોસ્પિટલોના સંચાલકો હાજર છે અને આ લોકો દ્વારા વિશેષ રીતે તાલીમ અપાઈ રહી છે। કયા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કઈ કઈ બાબતોને લઈને વેક્સિન આપવી, કોને આપવી, પ્રથમ તબક્કામાં કોને આપવી, બીજા તબક્કામાં કોને આપવી, આ તમામ બાબતે ચર્ચાઓ થઈ રહી છે। નોંધપાત્ર બાબત એ છે કે આ વેક્સિનને લઈને કોઈ પણ પ્રકારની આડઅસર થાય તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું તે પણ મહત્વનું છે। વિશેષ રીતે જોઈએ તો પ્રાઇવેટ હોસ્પિટલોના સંચાલકોની પાંખી હાજરી આ મિટિંગમાં જોવા મળી રહી છે। માત્ર સરકારી હોસ્પિટલોના લોકો જ અહીં હાજર હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। વિશેષ રીતે જે આ તાલીમ આપવામાં આવી રહી છે તેમાં પ્રાઇવેટ તેમજ સરકારી હોસ્પિટલના સંચાલકોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કઈ કઈ વ્યક્તિને કયા સમયે કયા તબક્કામાં વેક્સિન આપવી, કેવી રીતે આપવી, વેક્સિનના સ્થળ પર કયા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી, કેટલા રૂમ રાખવા, વેક્સિન આપ્યા બાદ વ્યક્તિનું મોનિટરિંગ કેટલો સમય કરવો, આ તમામ બાબતે ઝીણવટભરી તાલીમ આ ટ્રેનિંગ સેન્ટરમાં હાલમાં કરવામાં આવી રહી છે। વિશેષ રીતે જોઈએ તો અત્યાર સુધી તમામ આ કામગીરી પૂર્ણ થઈ ચૂકી હતી, હવે આખરી તબક્કામાં આ તાલીમ આપવામાં આવી રહી છે જેથી કરીને જ્યારે પણ વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારે કોઈ પણ અડચણ ઊભી ન થાય, કોઈ પણ પ્રકારની તકલીફ કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે। પ્રથમ તબક્કામાં જ્યારે હેલ્થ વર્કર્સને આ પ્રકારની વેક્સિન આપવાની છે તો બીજા તબક્કામાં જે વોરિયર્સ છે તેમને આ વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવશે। કોઈ પણ વ્યક્તિને જો તેની આડઅસર થાય તો તેના માટે પ્લાન બી શું રાખવો, હોસ્પિટલમાં કયા પ્રકારની તૈયારીઓ રાખવી, તેમનું મોનિટરિંગ કયા પ્રકારે કરવું, આ તમામ બાબતોની ઝીણવટભરી ચર્ચા હાલમાં આ જે તાલીમ આપવામાં આવી રહી છે તેમાં થઈ રહી છે। આ સિવાય કોઈ પણ પ્રશ્નો જે પ્રાઇવેટ કે સરકારી હોસ્પિટલના સંચાલકોનો ઉદ્ભવે તો તેના પણ સોલ્યુશન લાવવા માટેની તૈયારીઓ આ મિટિંગમાં કરાઈ રહી છે। વિધિ, આભાર જિગ્નેશ આ તમામ જાણકારી બદલ। સરકારી અને પ્રાઇવેટ તમામ જે અમદાવાદની હોસ્પિટલ્સ છે તેમના સંચાલકો આ બેઠકમાં અત્યારે હાજર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે જેઓને રસીકરણને લઈને ખાસ તાલીમ અત્યારે અપાઈ રહી છે કે જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ ન સર્જાય।